બી કોમ સેમેસ્ટર ટુ અર્થશાસ્ત્ર મહત્ત્વના પ્રશ્નો ભાગ ત્રણ અગાઉ આ સિરીઝના બે વિડિયો ભાગ એક અને ભાગ બે જોઈ ગયા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મળી જશે આ વિડિયો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ તેમજ અન્ય યુનિવર્સિટીઓ આ ઉપરાંત બી એ બી બીબીએ તેમજ નેટ જીસેટ વગેરેમાં ઉપયોગી છે જરૂરિયાત હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો ઈજારાયુક્ત હરીફાઈનો અર્થ જણાવી તેના લક્ષણો સમજાવો ઈજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ તેમાં ઈજારો અને હરીફાઈ આ બંનેના ખ્યાલો જોવા મળે છે બંનેના લક્ષણો જોવા મળે છે શ્રીમતી જોન રોબિન્સન અને ચેમ્બરલીન તેમણે ઓગણીસો તેત્રીસમાં આ ખ્યાલ વિશે વધુ જાણકારી આપી છે ઈજારાયુક્ત હરીફાઈને ઈજારો પ્લસ હરીફાઈ એવી રીતે પણ આપણે દર્શાવી શકીએ જે એસ બેન તેમણે પણ ઇજારાયુક્ત હરીફાઈ વિશે પોતાનો કોન્સેપ્ટ આપેલો છે ત્યાર પછી જોઈએ ઇજારા યુક્ત હરીફાઈના લક્ષણો ઘણા ઉત્પાદકો ઉત્પાદકોની સંખ્યા વિશાળ હોય છે ઘણા ખરીદનારા વિશાળ સંખ્યા કે જે બજારને અસર ના કરી શકે વસ્તુ વિવિધતાનું પણ લક્ષણ જોવા મળે છે વસ્તુ વિવિધતા ત્રણ રીતે જોવા મળે છે વસ્તુની ગુણવત્તા વસ્તુના વેચાણની પરિસ્થિતિ અને વસ્તુના વેચાણ ખર્ચમાં ફેરફાર કરીને વસ્તુની જુદી જુદી કિંમત કિંમત પર આંશિક નિયંત્રણ પેઢી અથવા ઉત્પાદક વસ્તુની કિંમત પર નિયંત્રણ ધરાવે છે પૂર્ણ કરતા ઓછી મૂલ્ય સાપેક્ષ રેખા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માંગરેખા ઓછી મૂલ્ય સાપેક્ષ જોવા મળે છે જૂથમાં પેઢીઓની મુક્ત અવર ફ્રી એન્ટ્રી અને ફ્રી એક્ઝિટ વસ્તુની પસંદગીમાં ગ્રાહકો તટસ્થ રહેતા નથી વેચાણ ખર્ચ આ પણ ઇજારાયુક્ત હરીફાઈનું મહત્વનું લક્ષણ બિનકિંમત હરીફાઈ કિંમત ઘટાડ્યા વગર વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરીને હરીફાઈ કરવામાં આવે છે ઇજારા હરીફાઈ હેઠળ ટૂંકા ગાળામાં પેઢી અને જૂથની સમતુલા તેના માટેની કેટલીક અગત્યની ધારણાઓ પેઢીની સમતુલાની શરતો સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ સમતુલા પછી સીમાંત ખર્ચ વધતું હોવું જોઈએ અહીં ત્રણ વિકલ્પ જોવા મળે છે એક પછી એક સમજીએ સૌપ્રથમ અસામાન્ય નફો કિંમત વધુ હોય અને સરેરાશ ખર્ચ ઓછું હોય ત્યારે અસામાન્ય નફો મળે છે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓ પર ઉત્પાદન અને ઓવાય પર કિંમત દર્શાવેલી છે કિંમત અને માંગ રેખા બંને એક સમાન છે સીમાંત આવકની રેખા પણ છે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ અહીં જોઈ શકાય છે ઈ બિંદુ છે તે સમતુલાનું બિંદુ છે ઈ બિંદુના આધારે ઓ ક્યુ ઉત્પાદન નક્કી થાય છે સમતોલ ઉત્પાદન ઓ ક્યુ કિંમત ઓ પી જેટલી છે અને સરેરાશ ખર્ચ તેના કરતાં ઓછું છે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસી બીપી આ જે ભાગ છે તે પેઢીનો અસામાન્ય નફો વ્યક્ત કરે છે ત્યાર પછી સામાન્ય નફો કિંમત અને સરેરાશ ખર્ચ બંને એક સમાન હોય અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુ સમતુલાનું બિંદુ સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે ઓ ક્યુ સમતોલ ઉત્પાદન ઓ પી કિંમત નક્કી થાય છે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુ ત્યાં સરેરાશ ખર્ચ અને કિંમત આ બંને એક સમાન છે તેથી અહીં સામાન્ય નફો મળે છે ત્રીજો વિકલ્પ ન્યૂનતમ ખોટ કિંમત ઓછી અને સરેરાશ ખર્ચ વધુ હોય તેવી સ્થિતિ અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકાય છે કિંમત કરતાં સરેરાશ ખર્ચ એ વધુ જોવા મળે છે એ બિંદુ સમતુલાનું બિંદુ છે અને અહીં પી એ ભાગ એ ન્યૂનતમ ખોટ દર્શાવે છે આ રીતે પેઢી સામે ન્યૂનતમ ખોટ પણ જોવા મળે છે આ રીતે ત્રણ વિકલ્પ ઈજારાયુક્ત હરીફાઈમાં જોવા મળે છે અસામાન્ય નફો જેમાં કિંમત વધુ અને સરેરાશ ખર્ચ તેના કરતાં ઓછું જોવા મળે છે ત્યાર પછી સામાન્ય નફાનો વિકલ્પ જેની અંદર કિંમત અને સરેરાશ ખર્ચ એ બંને સરખા જોવા મળે છે અહીં એ બિંદુ દર્શાવેલું છે અને ત્રીજો વિકલ્પ ન્યૂનતમ ખોટ જેમાં કિંમત ઓછી અને સરેરાશ ખર્ચ તેના કરતાં વધુ જોવા મળે છે ત્યાર પછી ટૂંકા ગાળામાં જૂથની સમતુલા જોકે આ સમતુલા કાયમી હોતી નથી પરિવર્તનશીલ હોય છે આ અભિગમ ચેમ્બરલીનનો અભિગમ છે તેના દ્વારા આ મુદ્દો સમજાવી શકાય અહીં આકૃતિમાં ડી એ જૂથની માંગ રેખા છે અને સી સી એ જૂથની ખર્ચ રેખા છે એ બિંદુએ બંને રેખાઓ સ્પર્શે છે તેના આધારે અહીં ઓ પી સમતોલ કિંમત નક્કી થાય છે અને ઓક્યુ સમતોલ ઉત્પાદન નક્કી થાય છે તો આ રીતે જૂથની સમતુલા ઈ બિંદુએ જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન ઈજારાયુક્ત હરીફાઈમાં લાંબા ગાળામાં પેઢી અને જૂથની સમતુલા પેઢીની સમતુલા સમજીએ કેટલીક ધારણાઓ પેઢીની સમતુલા માટેની પેઢીની સમતુલાની શરતો જે અગાઉ હતી એ જ રીતે છે અહીં લાંબા ગાળાના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવેલ છે અને આવકને ધ્યાનમાં લેવામાં આવેલ છે અહીં લાંબા ગાળાનું સીમાંત ખર્ચ લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ તેના આધારે ઈ બિંદુ સમતુલાનું બિંદુ છે ઓ ક્યુ સમતોલ ઉત્પાદન નક્કી થાય છે ઓ પી કિંમત છે અહીં જોઈ શકાય છે સામાન્ય નફો જોવા મળે છે એટલે કે લાંબા ગાળામાં ઇજારાયુક્ત હરીફાઈમાં સામાન્ય નફો જોવા મળે છે ત્યાર પછી લાંબા ગાળામાં જૂથની સમતુલા જૂથમાં લાંબા ગાળે પેઢીઓને સામાન્ય નફો મળે છે જો વધુ નફો મળતો હોય તો નવી પેઢી દાખલ થાય છે તેથી કિંમત ઓછી થાય છે અને જો પેઢીઓને ખોટ જતી હોય તો અમુક પેઢી ઉત્પાદન બંધ કરે છે તેથી કિંમત ફરી પાછી વધી જાય છે અને સામાન્ય નફો પ્રાપ્ત થઈ રહે છે તો આ રીતે લાંબા ગાળે સામાન્ય નફો પ્રાપ્ત થાય છે જૂથની સમતુલા અહીં દર્શાવેલી છે ઈ બિંદુ એ સમતુલાનું બિંદુ છે જૂથની માંગરેખા અને જૂથની ખર્ચ રેખા આ બંને સ્પર્શે છે ત્યાં સમતુલા જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન ઈજારાયુક્ત હરીફાઈ હેઠળ પેઢીમાં વણ વપરાયેલી અથવા ફાજલ ઉત્પાદન શક્તિનો ખ્યાલ ઇજારાયુક્ત હરીફાઈમાં આ ખ્યાલ જોવા મળે છે પેઢી ઈષ્ટ કદની થાય તે પહેલાં જ ઉત્પાદન બંધ કરી દે છે તેથી અમુક ઉત્પાદન શક્તિ વણ વપરાયેલી જોવા મળે છે જેને ફાજલ ઉત્પાદન શક્તિ કહે છે અહીં પેઢીની સમતુલાનું બિંદુ ઈ જોવા મળે છે જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે તેથી ઓ ક્યુ ઉત્પાદન નક્કી થાય છે અને પેઢી ત્યાં સમતુલા પ્રાપ્ત કરે છે બીજી બાજુ અહીં જોઈ શકાય છે બી બિંદુ છે ત્યાં સરેરાશ ખર્ચ એ ઓછામાં ઓછું જોવા મળે છે પરંતુ પેઢી તેટલું ઉત્પાદન કરતી નથી તેને બદલે તેની પહેલાં જ ઉત્પાદન નું સમતુલા પ્રાપ્ત કરે છે તો આ રીતે બી બિંદુ સરેરાશ ખર્ચ ન્યૂનતમ દર્શાવે છે પરંતુ તેટલું ઉત્પાદન કરવામાં આવતું નથી તેને બદલે ઓ ક્યુ ઉત્પાદન કરવામાં આવે છે અને આ રીતે અહીં ક્યુ ક્યુ ડેસ્ક જે ઉત્પાદન ક્ષમતા છે તે વણ વપરાયેલી ઉત્પાદન ક્ષમતા અથવા ફાજલ ઉત્પાદન શક્તિ છે સમતુલાના બિંદુએ સરેરાશ ખર્ચ અહીં ન્યૂનતમ જોવા મળતું નથી ઇજારાયુક્ત યુક્ત હરીફાઈમાં ફાજલ ઉત્પાદન શક્તિ જોવા મળે છે જેને સાધનોનો દુર્વ્યય કે બગાડ કહી શકાય અને એક પ્રકારનો ગેરલાભ કહી શકાય ત્યાર પછીનો પ્રશ્ન કિંમત ભેદભાવનો અર્થ અને તેના પ્રકારો સમજાવો એક સમાન વસ્તુની જુદી જુદી કિંમત લેવામાં આવે તેને કિંમત ભેદભાવ કહે છે આ ઈજારામાં જોવા મળતી લાક્ષણિકતા છે દાખલા તરીકે ડોક્ટરની રેગ્યુલર ફી અને ઇમરજન્સી ફી જુદી જુદી હોય છે તેવી જ રીતે રેલવે એર ટિકિટ વગેરેમાં ઉંમર પ્રમાણે જુદી જુદી ટિકિટ જોવા મળે છે વીજળી બિલ જેમાં યુનિટ દીઠ કિંમત ઘરગથ્થુ અને ઉદ્યોગ બંને માટે જુદી જુદી હોય છે પેટ્રોલિયમ જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી કિંમત જોવા મળે છે ત્યાર પછી કિંમત ભેદભાવના પ્રકારો વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ વર્ગલક્ષી કિંમત ભેદભાવ તેવી જ રીતે સમયલક્ષી કિંમત ભેદભાવ સ્થળલક્ષી કિંમત ભેદભાવ ઉપયોગલક્ષી કિંમત ભેદભાવ જથ્થાલક્ષી કિંમત ભેદભાવ તેવી જ રીતે પ્રાણલક્ષી કિંમત ભેદભાવ ત્યાર પછીનો પ્રશ્ન કિંમત ભેદભાવ ક્યારે શક્ય બને છે અને ક્યારે નફાકારક બને છે તો સૌપ્રથમ ક્યારે શક્ય બને છે તે જોઈએ પૂર્ણ હરીફાઈનો અભાવ હોય વેચાણ માટે જુદા જુદા બજાર હોય તે પણ જરૂરી છે માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોવી જોઈએ કિંમત ભેદભાવથી નફો વધવો જોઈએ વસ્તુઓનું પુનઃ વેચાણ ન થવું જોઈએ સેવાઓના વેચાણમાં કિંમત ભેદભાવ મોટે ભાગે શક્ય બનતો હોય છે કિંમતમાં નજીવો તફાવત હોય તો પણ કિંમત ભેદભાવ શક્ય બને છે પ્રાદેશિક અવરોધ આયાત જકાત આયાત પ્રતિબંધ વગેરેને લીધે પણ કિંમત ભેદભાવ જોવા મળે છે ગ્રાહકને કિંમતની જાણકારી ન હોય તો પણ કિંમત ભેદભાવ શક્ય બને છે વસ્તુની ગુણવત્તા વિશે ગ્રાહકોની ખોટી માન્યતાઓ તેને લીધે પણ કિંમત ભેદભાવ શક્ય બને છે ત્યાર પછી કિંમત ભેદભાવ ક્યારે નફાકારક બને છે તે જોઈએ આના માટેની કેટલીક ધારણાઓ છે અહીં બે બજાર છે વસ્તુનું પુનઃ વેચાણ થતું નથી બજાર એ અને બજાર બી બે બજાર છે અહીં બંનેમાં ધારો કે મૂલ્ય સાપેક્ષતા એક સમાન છે બંનેમાં એકમ બરાબર એટલે કે એક બરાબર મૂલ્ય સાપેક્ષતા છે બજાર એ કિંમત દસ રૂપિયા માંગ દસ એકમ છે કુલ આવક સો રૂપિયા થાય છે બજાર બીમાં પણ કિંમત દસ માંગ દસ એકમ કુલ આવક સો રૂપિયા થાય છે તો આ કિંમત ભેદભાવ પહેલાંની સ્થિતિ છે ત્યાર પછી કિંમત ભેદભાવ કરવામાં આવે છે ધારો કે બજાર એમાં કિંમત દસમાંથી અગિયાર રૂપિયા થાય છે માંગ ઘટીને નવ થાય છે તેથી નવ્વાણું રૂપિયા આવક થાય છે બજાર એમાં બી બજારમાં કિંમત ઘટાડવામાં આવે છે અને માંગ છે એ વધે છે અને અહીં નવ્વાણું રૂપિયા આવક થાય છે તો આ રીતે કિંમત ભેદભાવ પહેલાં બસો રૂપિયા કુલ આવક થતી હતી આ બંને બજારમાં થઈને અને કિંમત ભેદભાવ પછી એકસો અઠ્ઠાણું રૂપિયા આવક થાય છે એટલે કે અહીં આપણને નફાકારકતા જોવા મળતી નથી કિંમત ભેદભાવ પછી નફો વધવાને બદલે ઓછો થાય છે આ રીતે બંને બજારમાં મૂલ્ય સાપેક્ષતા એક સરખી હોય તો કિંમત ભેદભાવ ફાયદાકારક રહેતો નથી હવે ધારો કે બંને બજારમાં મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી છે બજાર એ મૂલ્ય સાપેક્ષતા એક અને બજાર બીમાં મૂલ્ય સાપેક્ષતા ચાર છે કિંમત ભેદભાવ પહેલાંની સ્થિતિ બજાર એની અંદર કિંમત રૂપિયા દસ માંગ દસ એકમ કુલ આવક સો થાય છે બી બજારમાં પણ કિંમત દસ માંગ દસ એકમ અને કુલ આવક સો રૂપિયા થાય છે ધારો કે હવે કિંમત ભેદભાવ કરવામાં આવે છે કિંમત દસમાંથી વધીને અગિયાર બજાર એની અંદર અને માંગ ઘટીને દસમાંથી નવ થાય છે અને આવક નવ્વાણું રૂપિયા થાય છે બજારે એમાં બી બજારમાં કિંમત ઘટાડવામાં આવે છે દસમાંથી નવ રૂપિયા બીજી બાજુ માંગ છે વધે છે દસમાંથી ચૌદ એકમ જોવા મળે છે બી બજારમાં એકસો છવ્વીસ રૂપિયા આવક થાય છે તો આ રીતે અહીં કિંમત ભેદભાવ પહેલાં બસો રૂપિયા આવક થતી હતી અને કિંમત ભેદભાવ પછી બંને બજારમાં થઈને કુલ આવક બસો પચીસ જોવા મળે છે એટલે કે પહેલાં કરતાં આવક વધારે જોવા મળે છે આ રીતે મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય તો કિંમત ભેદભાવ નફાકારક જોવા મળે છે તો આ બંને ઉદાહરણ પરથી આપણે કહી શકીએ બજારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એક સમાન હોય તો કિંમત ભેદભાવ નફાકારક રહેતો નથી પરંતુ જો બંને બજારોમાં અથવા જુદા જુદા બજારમાં માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી હોય છે ત્યારે કિંમત ભેદભાવ નફાકારક જોવા મળે છે વધુ પ્રશ્નો અને જવાબ નેક્સ્ટ વિડીયોમાં જોશું આ વિડિયો દ્વારા ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે વધુ મટીરિયલ અને વિડીયો માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે